અમરેલી લોકસભાની બેઠક પર ભાજપે સાંસદ નારણભાઈ કાછડિયાને ફરીથી ટિકિટ આપી છે, જેથી નારણભાઈ કાછડિયાએ કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા, પૂર્વ સાંસદ દિલીપભાઈ સંઘાણી વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું. નારણભાઈએ ઉમેદવારી પત્ર સાથે રજૂ કરેલા સોગંદનામામાં પોતાની તથા તેમના પરિવાર પાસે 3.59 કરોડ રૂપિયાની સંપત્તિ હોવાનું જાહેર કર્યું હતું. જાફરાબાદ હોય કે રાજુલા હોય, એ સેવાડાના જિલ્લા છે. એમાંથી પણ કાર્યકરી તમે જોઈ શકો એટલા સંખ્યામાં કાર્યકર્તાઓ પોતપોતાના વાહનો લઈ અને આવ્યા. આજે હજારોની સંખ્યામાં આ માહોલ બન્યો છે ત્યારે આવનારી ચૂંટણી 23મી તારીખે જે મતદાન છે એમાં ભારતીય જનતા પાર્ટીની સીટ 100% અંકે થઈ ગઈ છે. અને આ દેશના વડાપ્રધાન ફરી નરેન્દ્રભાઈને બનાવવા માટે અમરેલી સંસદીય વિસ્તારના કાર્યકર્તાઓએ મન મનાવી લીધું છે અને આ સીટ આવનારા સમયમાં 2 લાખ કરતાં વધારે મતથી જીતી છે.